सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पण दृश्यमान नगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूत् भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये न मे वाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमिदं श्रीदक्षिणामूर्तये वागीशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसे यस्यास्तु हृदये संवित चन्द्रसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय रामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थम् अवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वरात् ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरः तेजो आयुर्वेदाय यथा विनिमयो यत्र सर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। श्रीमद् भागवतनो एकादश स्कंधमा अठारह अध्याय प्रारंभ थयेलो छे। वानप्रस्थ अने सन्यासी ना धर्म अला ब्रह्मचारी अने गृहस्थ ना धर्म आ वर्णाश्रम धर्म ना वर्णन प्रकरण छे। तो ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र आ वर्णों धर्म वर्णन थयुं।
પછી આશ્રમમાં બ્રહ્મચર્ય ગૃહસ્થ આશ્રમ બે આશ્રમના ધર્મ વર્ણન થયું. હવે વાનપ્રસ્થ અને સંન્યાસી એના ધર્મના વર્ણન માટે આ 18મા અધ્યાયનો પ્રારંભ છે. અમે વાનપ્રસ્થના ધર્મ આપણે જોઈ ગયા, છતાં પહેલા શ્લોકથી 185મા પાના પર ભગવાન કહે છે, વનમ વિવક્ષુ પુત્રેષુ ભાર્યામ યસ્ય સહૈવા વન એવ વસે શાંત તૃતીયમ ભાગમાયુષ. હવે વનમાં નિવાસ કરવાની જેની ઈચ્છા હોય એવી એવા ગૃહસ્થે શું કરવું જોઈએ? પુત્રેષુ ભાર્યામ યસ્ય, ક્યાં તો પોતાની પત્ની જે છે એને પુત્રને સોંપી દેવી જોઈએ, અને એકલા વનમાં જાય અથવા તો સહૈવ અથવા પોતાની પત્ની લઈને વનમાં જાય, બંને રીતે સંભવ છે. વને એ વસે શાંત, શાંત ચિત્તથી એને વનમાં નિવાસ કરવો જોઈએ. તૃતીયમ ભાગમ આયુષ, આયુષ તૃતીયમ ભાગમ, પોતાના આયુષ્યના તૃતીય ભાગ એક ચતુર્થ ભાગ 25 વર્ષ માટે એને વનમાં શાંતિથી નિવાસ કરવો જોઈએ. અને કેવી રીતે નિવાસ કરવો જોઈએ એનું પણ વર્ણન કરે છે. કંદમૂલ ફલૈર્વન્યૈ મેદ્યૈ વૃત્તિમ પ્રકલ્પયે, એને પોતાનું ગુજરાન કેમ ચલાવવું, પોતાનું જીવન કેમ ચલાવવું? વનમાં જે વસ્તુઓ મળી રહેતી હોય એને કંદમૂલ ફલૈ વન્યૈ, વનમાં જે કંદ મૂળ ફળ વગેરે મળતા હોય, મેદ્યૈ પણ પવિત્ર હોવા જોઈએ. કાંદા લસણ વગેરે પણ મૂળ કહેવાય કે કંદ કહેવાય, પણ એ બધું ના ચાલે. ટૂંકમાં જે પવિત્ર અર્થાત જે યજ્ઞમાં હોમવા લાયક છે, દેવતાને આહુતિ આપવા લાયક છે, એવા પવિત્ર કંદ મૂળ ફળ જીવનમાં પ્રાપ્ત થતા હોય એનાથી એને પોતાના દેહનો નિર્વાહ કરવો જોઈએ. વસિત વલકલમ વાસ, કેવો વસ્ત્ર પહેરો જે વલકર એટલે વૃક્ષની છાલમાંથી બનાવેલું એને વસ્ત્ર ધારણ કરવું જોઈએ. નહીતર તૃણપર્ણા જીનાની છે, અથવા તૃણ એટલે ઘાસ પાંદડા કે મૃગચર્મથી એને પોતાનો વ્યવહાર ચલાવવો જોઈએ. બસ આ પ્રકારના વસ્ત્રો એને પહેરવા જોઈએ. એટલે ભગવાન જયારે વનમાં ગયા ત્યારે કયા પ્રકારનું જીવન જીવતા હશે એની કલ્પના કરી શકીએ આપણે. કેશરોમ નખશ્મશ મશ્રુ મલાની બિભ્રુયાત, પોતાના દેહ પરથી એને વાળ કે નખ કે દાઢી કે અમુજ કશી વસ્તુ દૂર ના કરવી જોઈએ. દતન ધાવે ત્યાં સુધી કે પોતાના દાંત પણ સાફ ના કરવા જોઈએ. આવું શું કામ કહ્યું હશે એ ખબર નથી, પણ આવું છે. મજ્જેત ત્રિકાલમ સ્થંડિલેશ, ત્રણે કારણે ત્રણ વાર સ્નાન કરવું જોઈએ. સ્નાન કરે દેહને છોડવાનો નહીં, બસ જેવી રીતે પેલું થાંભલવા મંદિર પાણીમાં ખુશીએ તેવી રીતે એને પાણી ડૂબકી મારે જેવી રીતે ત્રણ વાર સ્થંડેલે શહ એને ધરતી પર શયન કરવું જોઈએ. આ પ્રકારનું જીવન પછી કહેવાય વાનપ્રસ્થનું જીવન તો તપશ્ચર્યામય જીવન છે, તપોમય જીવન. એટલે કેવી તપશ્ચર્યા કરવી જોઈએ એની વાત કરે છે. ગ્રીષ્મે તપ્યેત પંચાગ્નિ, ગ્રીષ્મ ઋતુ હોય ઉનાળો હોય સખત ગરમીમાં ત્યારે પંચાગ્નિ તપ કરવું જોઈએ. પોતાની ચારે વાળી ચાર અગ્નિ પ્રગટાવીને ઉપરથી સૂર્ય દેવતા આ પ્રકારે અને પંચાગ્નિ ગ્રીષ્મ ઋતુમાં કરવું જોઈએ. વર્ષાસુ આસારસાળ જલે, વર્ષા ઋતુમાં અભ્રાવકાશ નામનું વ્રત કરવું જોઈએ. શું કરવું છે? આસારમ ધારા સંપાદમ સહત, વર્ષા ઋતુમાં આ જે ધારા હોય વર્ષાની એને સહન કરવું જોઈએ. તો ખુલ્લા મેદાનમાં રહીને આ જે ધોધમાર વરસાદ પડતો હોય એની ધારા સહન કરવી જોઈએ. વર્ષા ઋતુમાં આ પ્રકારનું વ્રત જેને અભ્રાવકાશના વ્રત કહે છે. અને ઠંડીમાં શું કરવું જોઈએ? શિશિરે આ કંઠે મગ્ન, તો શિયાળાની અંદર પાણીમાં ખંડ સુધી મગ્ન રહીને વાળવું જોઈએ. ઉદક વાસના વ્રત કહે છે,
उदकवास पंचाग्नि अभ्रावकाश उदकवास उदावा चौमासमा निशियामा अत्र रुद्मा अनुक्रमे आपकन व्रत करवा दी। एवं वृत्त तपश्चर्या प्रकार है घोर तपश्चर्यामय जीवन व्यतीत करना चाहिए। खावानुषु अग्निपक्व समश्नीयात कार पक्व हता विवाह जो कंद मूल फल जो हो टूंकमा एने राधवानी जरूर पड़े तो एने अग्निमा एने राधवू जो है बस ये बताए कशु नहीं मरी मसाल ने बहुत होने जो हो बहु तो एने कदा ए अमुक वस्तु काची न खवाय हो तो एने जो आप शक्कर वगैरह अग्नि अंदर बराबर पकावी दी तो रीते अग्नि कंदमू जो कहीं हो पकावी खाई लेव जो पाल काल पक्व अथा विवाह फल वगैरह हो तो जाते पाकत हो कार्यक्रम तो ये प्रकार है समझना पाकना वस्तु से निर्वाह चलाव जो है। उलू खलाश में कुट्टो वर्मा ये पहले जंगली चोखा वगैरह मिलता हो तो इन्हें खांडवा वगैरह जरूर पड़े तो उलू खल खांडव जो है दंतो लुखर ए बाबा अथवा वस्तु दात थी चावी ने खाई लेवी जो लेवू तमने ना मळे तो कई नहीं आ प्रकार कशी वस्तु पर आधार राख्या वगर एने पोतानु जीवन जीव जो एटले नेचरोपथी निसर्ग उपचार आवा पथे जानी अंदर एटले बीजा कोई उपचार की जरूरत नहीं पड़ती आमा करता करता जीव तो रहे तो खावा माटे विचारो स्वयं संचिनुयात सर्वम आत्मनो वृत्ति कारणम तो जो पोतानु जीवन निर्वाह करवा माटे जे कई कंद फल कसाने जरूर पड़े जाते लई आवो जोईए स्वयं संचिनुया तने टूंकमां वनमां रहनारा मुनि जे आपणे ऋषि मुनि नी वात सांभळीए छे आ बधा मुनिओ एटले कई वस्तु पोताने अनुकूल छे क्या मळे छे कई जग्याए केवा क्या समय मळे छे बधुंने जाणवू जोईए अने पोते ए आवश्यक वस्तुनो संचय करवो जोईए। देश काल बलाभिज्ञ एने देश स्थल क्या स्थले मळे छे क्या काल क्या समय मळे छे कई वस्तु मळे छे आ बधा जाणकार एने पोते ज आ वस्तुनो संचय करवो जोईए। न आददीत अन्यदा आहृतम टूंकमां एने ताजी ताजी वस्तु खावी जोईए पहला लाई वस्तु संग्रह ए वस्तु न खावी जोईए पोते जाते लावेली वस्तु ज खावी जोईए। अच्छा जे प्रकार विधान करवामां आवे छे ए यज्ञ आगळ तो करवा ज जोईए अग्निहोत्रम च दर्शश्च पूर्णमासश्च पूर्ववत ए गृहस्थ आश्रम महत्व ने जे रीते अग्निहोत्र दररोज करवानो दर्श पूर्णमास अमावास्या दिवसे दर्श पूर्णिमा पूर्णमास आ बदा जे यज्ञ आगादी करवानो विधान तो गृहस्थ आश्रम में पूर्ववत है चातुर्मास्यानी दरेक चातुर्मास आवे त्रण चातुर्मास आवे तो एना प्रारंभ में वगैरह जे यज्ञ करवानो होय मुने हे आम नातानी च नहीं गमे ही शास्त्रों कहे छे कि गृहस्थ माटे आ बधा यज्ञ विधान छे तेवुं ज विधान आ वानप्रस्थ माटे पण छे ए करवा माटे वन्ये ही चरु पुरोडाशे ही निर्वपे आने माटे वन्य अंदर जे बधा चोखा वगैरह मळता होय नथी जेने चरु पुरोडाश वगैरह आज आहुति आपवाना द्रव्य छे बधुं एने पोते पकाववुं जोईए। काल शोधितां न तो श्रोते न पशुना मामेद वनाश्रमी पर कोई पशु याज्ञ करो जोईए आ रीते परमा प्राप्त औषधि वगैरह हो
ये जने आहुति रूपे अर्पण करनी चाहिए। तपस्या जीवन होइए कंदक फल मूल वगैरह मात्र एना पर निर्वात हो जाइए। साथ साथ अग्निहोत्र आदि नित्य कर्म शास्त्र विधान से ये पण हो जाइए और घोर तपस्या से एवं चीर्णे तपसा मुनि धमनी संतत माम तपो मम आराध्य ऋषि लोकाद उपैदिमान। आ प्रकार चीर बहुत दीर्घ का सुधी और घोर तपस्या करता करता इतना शरीर में कशु रह जाए मांस नामनी वस्तु रह जाए मात्र हार पिंजरे रह जाए इन्हें कहो धमनी संतत है आखिर शरीर पर यानी जे बद्धी लोहिनी पली वाहिनी हो नसो अबद्धि दिखा दे बड़ी नसो दिखाती हो ये प्रकार शरीर रह जाए आ प्रकार की घोर तपस्या आवाहन पश्चि करनी हुई है। इस द्वारा कोने आराधना करवानी माम तपोमय आराध्य आप घोर तपस्या द्वारा भगवान कहे के इन्हें मारी आराधना करू जे माम तपोमय हूँ स्वयं तपस्वरूप तो तपस्वरूप मारी आराधना आवान पस्तीय आ प्रकार की घोर तपस्या द्वारा करनी जो ऋषि लोका उपैति माम। आम जो आ प्रकार तपस्या करा द्वारा अंतःकरण शुद्धि अने भगवानी भक्ति प्राप्त थाय तो अहीं जीवन रहे त्यारे जने मुक्ति प्राप्त थई जाय। परंतु कोई अवरोध ने कारण एने जीवन मुक्ति प्राप्त न थाय तो कहे छे ऋषि लोका उपैति माम। ए पहला ऋषि लोक ने प्राप्त करे जेम आप ब्रह्म लोक ने प्राप्त करे पछी मोक्ष प्राप्त करे कर्म मुक्ति कहे। आवान प्रस्थ ने भगवान भक्ति प्राप्त थाय तो आ लोक में मुक्त थी जाए ये प्राप्त न थाय तो ऋषिओ मन लोक प्राप्त थाय पछी भगवान ने प्राप्त थाय आ प्रकार की कर्म मुक्ति थाय। यस्त्वेत कृष्णतश्चीर्णम तपो निःश्रेयसं महद कामायाल्पीयसे मुञ्जुञ्जात् बालिशः को परस्ततः। अहु जे अत्यंत कष्टली करली तपश्चर्या निःश्रेयसं महद आ तपश्चर्या नु परिणाम शु जे निःश्रेय मोक्ष तो मोक्ष रूपी परम फल आपनारिया जे महान तपश्चर्या से ये तपश्चर्या ने अल्पीय से काम आया युंजात कोई अल्प कामनाओं पूरी करा मे आ तपस्या उपयोग करें कृपणा फल हेतव भगवान कहते गए मात्र स्वार्थ प्रेरित कर्म प्रति प्रेरण कर्म फल माटे जे कर्म करे छे तो कृपण से बालिश को परस्तता एना करना मूर्ख बीजो कौन हो जे स्वर्ग लोक के ब्रह्म लोक जेवी नानी नानी कामनाओं पूरी करवा माटे आ तपस्या नो उपयोग करे छे एने जो मूर्ख कौन कहवा कारण के निष्काम भाव जो तपस्या करी हो तो एने मोक्ष नी प्राप्त थई होत। यदा असौ नियमे अकल्प है जरया जातवे पतुहु एनी जो आवान प्रस्थ जीवन दरमियान जो इन्हें वैराग्य प्राप्त थी जाए तो तरत संन्यास ले लेव जो परंतु वानप्रस्थ जीवन दरमियान जो वैराग्य प्राप्त न थो हो तो छोड़ने पोता देह छोड़ देव जो यदा सौ नियमे अकल्प एनु शरीर जर्जरित थी जाए क्या जे नियम नु विधान करवा ये नियम नु पालन करवा कोई क्षमता न रहे जरया जातवे पशु वृद्धावस्था ने कारण देह कांपवा लागे रूपमा हम कशु करवा शक्तिमान नथी तो पछी एना हवे व्यर्थ जीवन जीववानो अर्थ नथी। आत्मनी अग्नि समारोप्य अत्यार सुधी अग्नि मां आराधना करतो तो ए अग्नि ने हवे भावना द्वारा पोतामा एने समारोपित कर देवा जोईए। मच्चित्त अग्नि समावेश अग्नि पोताना समाविष्ट करा भगवान कहे छे के मारू ध्यान करता करता एने अग्नि मां प्रवेश करवो जोईए। बीजू कई करवा शक्तिमान न हो तो शिवने पोताना देह नो त्याग करवो जोईए।
आ वानप्रस्थ धर्म निवाद करना। हे वानप्रस्थ जो विदित करता करता कह भगवान यदा कर्म विपाकेशु लोकेशु नरेयात्मसु विरागो जायते सम्यक। हम तपस्या करता करता जब अंतरगण शुद्ध था तेम विवेक न उदय था झारे एना आ प्रकार विवेक जन्मे क्या बधा जो लोक है टूकमा कामना थी प्रेरणा ने आ तपस्या भी कर्म करवा आवे ये द्वारा प्राप्त होगा स्वर्ग लोक के ब्रह्म लोक पर वास्तव में ये तो क्षीण थना है सर नश्वर है। अते जी खरेखर तो निरे आत्मसु लोकेशु ये नरक समान दुखदायी जैसे इतना माने कि तात्कालिक सुख अपना ये वस्तु पर जा रहे वियोग अथाय दे दुख अपना ही निवड़े छे ने ये दृष्टिए सुख पर दुख नु कारण बने छे सुख साथे वियोग था એટલે ये दुख नु कारण बने तो स्वर्ग लोक वगैरह पर नरक जेम दुख आप अथवा तो आ स्वर्ग लोक वगैरह जैसे ये अपने अत्यंत मर्यादित सुख अपना रहा से एम करने आत्मना अनंत सुख दी वंचित राखवाने कारण ये सुख ने नरक समान गणू जाइए अनंत सुख की प्राप्ति में कोई पर मर्यादित सुख जो बोले स्वर्ग न हो ये पर अल्प इले दुख समान है। योग शास्त्र में कहा मारो कि विवेक मर्द बद दुख है दुख में विवेक न ताकि जुए से के आ सुख तो मैंने अनंत सुख थी वंचित राखना नरक समान कहवा मारो तो के जगत में जगह प्राप्त थी सके परीक्ष लोकान कर्मचितान ब्राह्मण निर्वेद माया एना विवेक जन्मे कर्म दी प्राप्त सदा जगह लोग छे ब्रह्म लोक सुधीना ये बद्दा वास्तव में नश्वर छे अने मने तो नित्य लोक नी प्राप्ति करवी छे तेथी एने जरे वैराग्य प्राप्त थाय विरागो जायते सम्यक तद वैराग्यम जिहासाया दर्शन श्रवणादि भी देहादि ब्रह्म पर्यन्ते क्षणित्य भोग्य वस्तुनि विवेक छोड़ा वैराग्य ना प्रकार व्याख्या करना है तद वैराग्यम जिहासाया दर्शन श्रवणादि भी पोता अनुभव थी अनुमान थी शास्त्र थी आ बदा थी मनुष्य आ प्रकार निर्णय पर आवे देहादि ब्रह्म पर्यन्ते हनित्य भोग्य वस्तु नहीं आ देहदी प्राप्त सदा भोगों से माई ने ब्रह्मा जी उपाधि में प्राप्त थनारा भोगों पर अनित्य जैसे अरे जिहासा इन्हें छोड़वानी इच्छा मन में जन्मे इन्हें वैराग्य काम आ रहा विरागो जायते सम्यक आम वस्तु स्थिति पर विचार करवाने कारण विवेक ने परिणाम वैराग्य जन्मे आओ जारे सम्यक वैराग्य तो सारी तो वैराग्य जारे जन्मेदार है सम्यक निस्ताग्नि प्रव्रजे तत है तो एने सारी रीते हवे पेला अग्नि अत्यार सुधी तो आ वानप्रस्थ हतो अने अग्नि द्वारा आराधना करतो हतो सारी रीते आ बधा यज्ञाग्नि छे ने परित्याग करे अने संन्यास धारण करे ले यद हरेव विरजे तद हरेव प्रव्रजे जरा वैराग्य प्राप्त था तरह एने संन्यास लेव जोईए। इष्ट्वा यथोपदेशं मां दत्त्वा सर्वस्य मृत्युजे अग्निं स्वप्राण आवेक्ष्य निरपेक्ष परिव्रजेत। वही संन्यास विधि कह रहे अपने इष्ट्वा यथोपदेशं मां तो जे प्रकारे विधान करम आयु छे प्रकारे बदा श्राद्ध अष्ट आठ प्रकार ना श्राद्ध यथोपदेशम श्राद्धाष्टक पूर्वक प्रजापति इष्टि करवी जो आठ प्रकार सात श्राद्ध करव जो जे प्रकार विधान करम आयु से ये प्रकारे संन्यास लेव जो श्राद्ध छेलू
પછી કોઈ શ્રાદ્ધ કરવાનું હોતું નથી, પોતાનું શ્રાદ્ધ પણ આવી જાય છે. એટલે સંન્યાસ લેતા પહેલા પોતાનું શ્રાદ્ધ કરી લે, અને બાકી બધા પૂર્વજો બધાનું શ્રાદ્ધ તર્પણ બધી વિધિ થઈ જાય. સર્વસ્વ ઋત્વિજે દત્વા, જે કઈ પોતાની પાસે છે એ બધું પેલા ઋત્વિજ અર્થાત જે પૂજારી છે પંડિત જે છે બધું એને આપી દે. અગ્નિ સ્વપ્રાણ આવેશ્ય, આ બધા અગ્નિ જેના દ્વારા અત્યાર સુધી આરાધના થતી હતી એને પોતાના પ્રાણમાં પ્રવેશિત પ્રવિષ્ટ કરવા જોઈએ. નિરપેક્ષ પરિવ્રજે, કોઈ પ્રકાર બધા અપેક્ષાઓ છોડીને એને હવે વિચરણ કરવું જોઈએ. આ પ્રકારે એને સંન્યાસ લેવું જોઈએ. એટલે હવે એને કોઈ કર્મ, હવે ટૂંકમાં કોઈ પ્રકારની જવાબદારી નથી, કોઈ કર્તવ્ય નથી. અગ્નિહોત્ર વગેરે અગ્નિ પણ એને પોતાના પ્રવિષ્ટ કરી લીધા પ્રાણમાં, પણ હવે કોઈ પ્રકારની કર્તવ્ય નથી, નિરપેક્ષ. હવે એની પાસે કોઈ અપેક્ષા નથી દુનિયાને, એને પણ દુનિયા પાસે કોઈ અપેક્ષા નથી, બંને નથી. એને એને કોઈ કર્તવ્ય નથી તો એને કોઈ હક પણ નથી. એટલે આપણે એની પાસે કોઈ અપેક્ષા ના રાખી શકીએ, એ પણ કોઈ પાસે અપેક્ષા ના રાખે. નિરપેક્ષા પરિવ્રજે, અને પછી વિચરણ તો જ વિચરણ કરી શકાય. અહીં એવું કહે છે, વિપ્રશ્ચ વૈ સંન્યસત દેવાદારાદિ રૂપિણ, વિજ્ઞાન કુર્વંત્યમ યસ્માન આક્રમ્ય સમયાત પરમ. વિપ્રશ્ય વૈ સંન્યસત, આ બ્રાહ્મણ જયારે સંન્યાસ લેવા લાગે ને ત્યારે દેવતાઓ વિઘ્ન કરે. ધારાદિ રૂપિણ, આ પત્ની અને પુત્ર ને બધા લોકો આવીને કકડાટ કરે અને અનેક રીતે એને નિરુત્સાહ કરે સંન્યાસ લેવામાં, અને અનેક પ્રકારની એનામાં એટલે જેને ઇમોશનલ બ્લેકમેલ કહેવાય, ટૂંકમાં લાગણીના સ્તરે અનેક પ્રકારની એનામાં અપરાધની લાગણી જન્મા, અમને છોડીને જાઓ, જાત જાતનું કરે. ટૂંકમાં એમ કરીને એ કહે છે કે દેવા, ખરેખર તો આ પત્ની પુત્રના રૂપમાં આ દેવતાઓ જે રૂપમાં આવતા હોય છે, દેવતાનો પ્રવેશ કરીને આ પ્રકારે વર્તન કરાવતા હોય છે, આના માર્ગમાં વિઘ્ન નાખતા હોય છે. ભાઈ દેવ વિજ્ઞાન કુર્વંતી, શું કામ દેવતા વિઘ્ન કરે. અહીં યસ્માન આક્રમ્ય સમયાત પરમ, આ તો આપણને પણ હવે ઓળંગીને જઈ રહ્યો છે. દેવતાઓ સ્વર્ગ લોકમાં હોય, આ તો દેવતાઓના માથા પર પગ મૂકીને આગળ જઈ રહ્યો છે. એ દેવતાઓ ના ગમે, પિતૃઓને પણ ના ગમે, મારે આ બધા લોકો એમ કહેવાય કે જાણે કે વિઘ્ન ઉત્પન્ન કરતા હોય. બૃહદારણ્યક ઉપનિષદમાં આપણે બધું જોયું કે દેવતાઓ જાણે કે વિઘ્ન ઉત્પન્ન કરતા હોય. ખરેખર તો હજી સમજાવવા ભાષ્યકારે સમજાવ્યું કે ઉપનિષદ એમ કે દેવતાઓ આ સાધકના માર્ગમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે, ત્યારે કહેવાનું પ્રયોજન એ છે કે દેવતાઓને ખુશ કરવા જોઈએ, અને તેથી દેવતાની આરાધના જીવનમાં હોવી જોઈએ, એ દેવતાઓ ખુશ રહે અને કોઈ પ્રકારનો ઉપદ્રવ ન કરે. દેવતા ઉપદ્રવ કરે જ નહીં, પણ આ દ્વારા એમ આ અર્થવાદ છે, એ દ્વારા કહેવામાં આવ્યું કે દેવતાઓની આરાધના કરવી જોઈએ, એની પ્રસન્નતા પ્રાપ્ત કરવી જોઈએ. ભિભ્યાચ્ચેન મુનિર્વાસ કૌપેનાચ્છાદનમ પરમ. જો ભાઈ એને કશું પણ સંન્યાસી વસ્ત્ર ધારણ કરવાની જરૂર જ નથી. ધારણ કરે કૌપીન ધારણ કરવું જોઈએ, અને વધારે વધારે કૌપીન આચ્છાદનમ પરમ, એ કૌપીનને ઢંકાય એટલું એને પછી પેલું આટલું વસ્ત્ર પહેરવું જોઈએ. બસ જેમ આપણે ગાંધીજી પહેરે પોતડી, બસ એટલું જ, કટી વસ્ત્ર આટલું પહેરવું જોઈએ, વધારે કશું જ નહીં. ત્યક્તમ દંડ પાત્રાભ્યમ અન્યત કિંચિત અનાપદી, અને એને દંડ પાત્રાભ્યમ, આ સંન્યાસમાં એક દંડનું વિધાન છે, પાત્ર કમંડલું, આટલી વસ્તુ એને પોતાને માટે રાખવી જોઈએ, એ સિવાય બીજું કશું રાખવું ના જોઈએ. અનાપદી,
आपत्ति में आखी सका धर्म के विचरण करता करता कहे खबर है कि मारे वन मे पसार थे छता धारण के पांच दिवस थोड़ी था एम छे तो ये दरमियान कदाच बीजी वस्तु जरूर पड़े तो एवं आपत्काल माटे जरूरी हुआ वस्तु राखी शकाय अनापति परंतु आपत्काल न हो तो एक दंड ने कमंडल सिवा कशु साथ न राखो। इक्सु ने नव्यासी ना पाना पर सोम श्लोक आप छो जो चलो ये श्लोक आप वाँचिए दृष्टिपूतं न्यसेत् पादं वस्त्रपूतं पिबेज्जलम् सत्यभूतां वदेत् वाचं मनःपूतं समाचरेत् तो सन्यासी मन कहा विचरण करवा सतत तो विचरण करते वक्त दुष्ट भूतम निषेध पालम जो भी तुम पग पहला मारो ये पहला जोई ने पछी पग मारो इतला मानते कि आपना अपना पग नीचे कोई जीव जंतु कसराई न जाए ध्यान न करे पोते खाड़ा में ना पड़े एवं नहीं ये खरू कि ठोकर ना वगैरह खाड़ा पहना करता है पग नीचे कोई जीव जंतु न कचराई जाए ये ध्यान रखे दुष्टिभूतम निषेध पादम पोता दृष्टि पवित्र थे स्थान पर पगलू मानव पवित्र एट के ए स्थान पर कोई प्रकार हिंसा थवानी नहीं कोई जीव जंतु नहीं जो एने पगलू मानव जो वस्त्रभूतम बिबेज जलम पानी तो जो मत पीव जो पीव पड़े वस्त्रभूतम जल पाने स्वच्छ कर पीव जो वस्त्र गाय पीव जो सूक्ष्म जीवादि राहित्य शुद्धम हाँ एक सही तो जंतु मलाद रहित जलम पीबे एट जल में कोई जंतु ना हो कोई कचरो ना हो वगर न जल पीव जो सत्य पूताम वदे वाचम की वाणी ने बोलवी जो सत्य थी पवित्र थेली वाणी मात्र बोलवी जो सत्य पूताम वाचम वदे बोलता पहला पोता ने वाणी ने शुद्ध करवी जो पीता पहला पानी शुद्ध करव जो चालता पहला जमीन शुद्ध करवी जो बोलता पहला वाणी शुद्ध करवी जमीन केम शुद्ध था जोई ने दृष्टि थी जगह केम शुद्ध था गाड़वा थी वाणी केम शुद्ध था सत्य सत्य थी पोतानी वाणी ने शुद्ध करने पछी ए प्रकार ने शुद्ध वाणी नु उच्चारण करवू जोईए मन पूतम समाचरे कोई प्रकार नु आचरण कर्म करता पहला कर्ण पवित्र करवू जोईए मन पूतम मन थी सारे विचार ने कर्म करव जो जो पवित्र हो योग्य हो विचार ने कर्म करव जो विचार कर कहीं न करव जाइए अभी सामान्य सूचना आप संन्यासी ने आगे कैसे दंडी संन्यासी संन्यासी दंड धारण करे ये दंड शू बतावे तो ये सत्तरमो श्लोक में कहे मौनानि हानिलायामा दंडा वाग्देह चेतसा मौनानि हानिलायामा दंडा नह्येते यस्य सन्त्यंगवेणुभिर्न भवेद्यते वेणुभिर्न भवेद्यते मौन अनिहा अनिलायाम खरा वस्तु भाई मौन अनिहा अनिल आयाम
એટલે સંન્યાસીમાં ત્રણ દંડનું વિધાન છે, ત્રિદંડ. એટલે વાસના ત્રણ દંડ છે એ આવી રીતે બાંધેલા હોય દોરી સાથે, એ પ્રકારના દંડ સંન્યાસી ધારણ કરે, ત્રિદંડી સંન્યાસ. આ ત્રણ દંડ તો બહાર છે, પ્રતીક છે, વાસ્તવમાં આંતરિક દંડના પ્રતીક છે. દંડ એટલે સંયમ, આત્મસંયમ. તો બહાર જે ત્રણ દંડ છે એ આંતરિક સંયમના પ્રતીક છે. તો મૌન, મૌનમ વાચો દંડ. આ મૌન છે એ વાણીનો દંડ છે, એટલે વાણીનો સંયમ છે. ટૂંકમાં મૌન દ્વારા વાણી પર સંયમ રાખવો જોઈએ. મૌન એટલે ન જ બોલવું તો ત્યાં ઠીક છે, પરંતુ જે બોલવા યોગ્ય નથી એ ન બોલવાની ક્ષમતા કે એ પ્રકારનો સંયમ હોવો જોઈએ. ઘણી વાર આપણા આવેગને કારણે આપણે બોલ્યા વગર રહી શકતા નથી, આમ બોલી જ જવાય. અને ઘણી વાર તો એવું બોલી જવાય પછી આપણને પસ્તાવો થતો હોય કે આ ન બોલ્યા તો સારું થાય. ટૂંકમાં જયારે જયારે પણ કામ કે ક્રોધ કે કશાના આવેગ આવેગ હેઠળ આપણે કશું બોલીએ ત્યારે સંભવિત છે કે એ અયોગ્ય વસ્તુ હોય. મૌન અર્થ છે એટલે ટૂંકમાં ખરેખર તો વાણી પર સંયમ રાખવા માટે પોતાના આવેગ પર સંયમ રાખવો પડે. તો બોલવાની ઘણી વાર આપણે ટેવ પડી ગઈ હોય છે, બોલ્યા વગર ના ચાલે. આ બીજા બે વાત કરતા આપણે વચ્ચે આમ કૂદી પડીએ અંદર, એવું જાત જાતનું થતું હોય. એટલે આ સંયમ, વાણી પર સંયમ જે છે એક દંડ થયો, એ વાણીનો દંડ. ટૂંકમાં ત્રણ દંડ છે એ શરીર વાણી અને મન, આ ત્રણે પર સંયમ છે, એના પ્રતિકરૂપ આ ત્રણ દંડ છે એ સંન્યાસી ધારણ કરતો હોય છે. અનિહા, ઈહ એટલે ચેષ્ટા, અનિહા એટલે ચેષ્ટાનો અભાવ. કોઈ શરીરના સ્તરે કોઈ પ્રકારની ચેષ્ટા ન થાય. હવે હવે વિચરણ કરવાનું કહ્યું એટલે ન થાય તો ના કહેવાય. એટલે એ સમજાવે છે, અનિહા કામ્ય કર્મ ત્યાગ. ટૂંકમાં સંન્યાસે કોઈ પ્રકારનું કામ્ય કર્મ ન કરવું જોઈએ. ટૂંકમાં વ્યક્તિગત કામનાથી પ્રેરાય તથા કર્મનો ત્યાગ ખરો છે. એ બીજું શું કર્મ કરવાનું? હવે કામ બધા કર્મ છોડી દીધા છે, કામ્ય કર્મ સવાલ જ ક્યાં કરે. પણ એમ કહી શકાય કે દેહનો દંડ, દેહ એટલે દેહ પર સંયમ, પોતાની જ્ઞાન ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો વગેરે પર સંયમ, એવું કહી શકાય. અનિહા એટલે ઈહા એટલે ચેષ્ટા, ચેષ્ટા રાહિત્ય એટલે અચાપલમ, કોઈ પ્રકારની વ્યર્થ ચેષ્ટા ન થવી જોઈએ. શરીરની ચપળતા જેને કહેવાય, ચંચળતા કહેવાય, એટલે ઘણી વાર ક્યાં તો આપણે ધ્યાન બેધ્યાન હોઈએ ત્યારે પણ શરીરની ચેષ્ટાઓ થતી હોય છે, અથવા આ પ્રકારની ચેષ્ટા કરવાની ટેવત પડી ગઈ હોય છે. અનિહાનો અર્થ છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પર પૂરેપૂરો સંયમ. એક દંડ થયો વાણીનો દંડ કે વાણી પર સંયમ. ખરેખર તો વાણીનું તપ ભગવાને કહ્યું, અનુદ્વેકરમ વાક્યમ સત્યમ દ્વેહિતમ છે યત સ્વાધ્યાય વ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્ચતે. એટલે ખરેખર વાક્ય સત્ય હોવું જોઈએ, પ્રિય હોવું જોઈએ અને હિત કરનારું હોવું જોઈએ. કોઈ લાગણી આપણા વાક્યથી ન દુભાય તો આપણું વાક્ય સત્ય હોય, પ્રિય હોય, સાથે સાથે હિત કરનારું જરૂરી હોય, ઉપયોગી હોય. આ પ્રકારનું વાક્ય બોલવું, એ સિવાયનું વાક્યમાં ન બોલવું, આ સિવાયનું કોઈ વાક્ય ન બોલું, ન તો વૃથા વાક્યમ સમુચ્ચારિતા. શંકર મહારાજ કહે કે કોઈ વૃથા વાક્ય ન બોલવું જોઈએ. એટલે મૌન કરતા પણ ખરેખર તો જે યોગ્ય છે એ જ બોલવું, એ ખરો સાચો સંયમ છે. ન બોલવું પણ એક સંયમ છે, એને કરતા યોગ્ય બોલવું એ મોટો સંયમ છે. કે સાચું જ બોલવું, પ્રિય બોલવું, હિત કરનારું બોલવું, અને બોલવા દ્વારા ધ્યાન રાખો તો કોઈ લાગણી ન દુભાય. આનું નામ છે સંન્યાસી માટે કોઈને માટે આ વાગદંડ છે. શરીરના સ્તરે તપશ્ચર્યા કઈ,
देवद्विज गुरु प्राज्ञ पूजनम शौचम आर्यवम ब्रह्मचर्यम अहिंसा च शारीरम तप उच्चते। ये सामान्य मानस मन क्या मानू पशी तपश्चर्या रूप में होता शरीर ने बड़ी चेष्टाओं पर नियंत्रण युक्त आहार विहार से युक्त चेष्ट से कर्मसु होता प्रत्येक कर्म जो चेष्टा थती हो दरेक में योग्य रहा है जरूर हो तो करवानो जरूर हो एटलू ज करवानो आ प्रकार इंद्रियो खास कर्मेन्द्रियो पर संयम न पड़े तो देह दंड कही शरीर स्तर नो दंड हवे अनिहा एटले काम्य कर्म अभाव संन्यासी काम्य कर्म कर्म नहीं तो काम्य कर्म प्रश्न क्या है अनिहा अर्थ काम्य कर्म त्याग है समझा पी क्यू अनिल आयाम प्राणायाम अनिल आयाम प्राण आयाम एट प्राणायाम आयाम एट रूंधव रोकव प्राण एट प्राण ने रोकवो प्राण प्राण रोकवो चालवा ना देव योगी पोताना प्राण पर के श्वासोश्वास पर एटलू नियंत्रण मेळवा मांगे छे कि छेवटे श्वासोश्वास पूरेपूरो बंद ज करी दे कारण के आ श्वास साथे मन नी वृत्तिओ संकळायेली छे अंते थी श्वास ने तो रोको तो आ मन नी वृत्तिओ पण रोकाय जेम रमण महर्षि कहू ने कि शाखयोर्द्वयी शक्ति मूलका आ बने एक शक्ति नी बे शाखाओ छे एक शाखा ने तमाम पकड़ो ए बीजी शाखा पर नियंत्रण थाय ते वर्ते प्राण नाम नी शाखा नु नियंत्रण करो तो मन नी वृत्ति नाम नी शाखा नु नियंत्रण थाय प्राणायाम के अनिलायाम ये द्वारा चित्त नु दंड चित्त नु नियंत्रण तो प्राणायाम द्वारा चित्त नु नियंत्रण दम द्वारा देह नु नियंत्रण अने वायु ना संयम द्वारा वायु नु नियंत्रण आ प्रकार त्रण दंड आ त्रण आंतरिक दंड धारण करवाइए ये अंत त्रय दंड जेनी अंदर आ त्रण दंड है ये खरेखर तो दंडी संन्यासी कहवा लायक नहीं एते यस्य संति अंग अंग हे प्रिय उद्धव एते यस्य न संति आ त्रण आंतरिक दंड जनावा नहीं वेणु भेद ने भवे दती वेणु वास तो कोई वासना दंड राखी ना अपने तो ये न केवल सकेवल ध्रुते वेणु भी यती संन्यासी न भवे मात्र इन्हें वासना त्रण दंड धारण करे हो ये दंड धारण करो मात्र थी ये संन्यासी बनतो ना लेकिन संन्यासी बनी गयो पर संन्यासी बनवानु फल मत ना संन्यास फल नहीं वो प्राप्त नहीं संन्यास फल मत नहीं कहसे वेणु धारण अतित्व मात्र दंड धारण करवाथी अति बनी जातो होय तो वेणु विक्रेत्रादिना तो हा आज दंड से वेशनार पर दंड धारण करतो है ये अति बनी दंड धारण करवा मात्र यति ना बना आ दंड से तो आंतरिक संयम ना प्रतीक छे भिक्षा की बात करे संन्यासी माटे दंड की बात करे भिक्षा की बात 18वां श्लोक में कहे भिक्षां चतुर्सुवर्णेषु विगर्ह्यान् वर्जयंश्चरेत् भिक्षां चतुर्सुवर्णेषु विगर्ह्यान् वर्जयंश्चरेत् सप्तागारान् संक्लुप्तां स्तुष्येन लब्धेन तावता सत्तागारान संकल्पतां स्तुष्येन लब्धेन तावता भिक्षां चतुर्षु वर्णेषु अहीं श्रीमद् भागवत कहेवामां आव्युं के संन्यासी चारे चार वर्णना लोको पासे भिक्षा मेळवी शकाय आ आपणे शब्दशः भाषांतर करीए तो के भाई
कि चारे वर्णों माथी भिक्षा करी सके, ब्राह्मण क्षत्रिय वैश्य अने शूद्र बधा पासे थी ए भिक्षा ने प्राप्त करी सके एवो आनो अर्थ था। पण सीधे स्वामी एवो अर्थ नहीं करता, चार वर्ण चतुर्षु ब्राह्मणेषु एव वृत्ति भेदेन चतुर्विदेषु, चार वर्ण एटले ब्राह्मण क्षत्रिय नहीं, ब्राह्मण ना चार वर्ण वृत्ति भेदेन। हजु आगळ छे ने, पहला वर्णाश्रम धर्म की व्यवस्था की बात करवा आवे ने, त्यारे कहेवामां आवेलू इज्जा ध्यान दानादि दानानि सर्वेषां च द्विजन्मनां प्रतिग्रहो ध्यापनं च ब्राह्मणस्यैव याजनम्। आ ब्राह्मण ने यज्ञ करवो अने करावो एटले शास्त्र भणवा अने भणावा, अध्ययन अध्यापन यजन याजन अने दान प्रतिग्रह, दान आपवो ने लेवो। એટલે બ્રાહ્મણ વાળા છ વસ્તુઓ છે, આમ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય બધા લોકો યજ્ઞ કરી શકે, દાન કરી શકે, અધ્યયન કરી શકે, પણ કરાવી ના શકે। બ્રાહ્મણમાં પેલાઓ દાન ન લઈ શકે, બ્રાહ્મણ દાન લઈ શકે, પેલા એ વેદાધ્યયન કરે પણ બ્રાહ્મણ અધ્યાપન પણ કરે, પેલા યજ્ઞ આગળથી પોતાને માટે કરે પરંતુ કરાવી ના શકે। એટલે બ્રાહ્મણ માટે અધિકાર, છતાં એમાં કહેવામાં આવ્યું પ્રતિગ્રહ મન્યમાન તપસ્તેજો યશોનુદમ। બ્રાહ્મણે જાણવું જોઈએ કે જયારે જયારે આપણે દાન સ્વીકારીએ ત્યારે આપણા તપશ્ચર્યા તેજ યશ વગેરે નાશ કરનારું છે, આ દાન મફત નથી આવતું। લોકો આપણે પેલા કે પ્રણામ કરે એટલે તપશ્ચર્યા ખેંચી જાય થોડી, दान करे आप तपस्या यश तेज बु खेची जाए। ब्राह्मण जाणव जो कि दान मेवशु गुमावे भागे दान लेवा वृत्ति छोड़ देवी है, ब्राह्मण न ले हीन में हीन ब्राह्मण कहवा दान ले तो भी मात्र पठन पाठन यजन याजन द्वारा पोता जीवन निर्वाह करव जो प्रतिग्रह द्वारा नहीं, दान स्वीकार द्वारा। આમાં પણ વળી પાછું અન્યાભ્યામ એવ જીવેદ શિલેરવા દોષ દુઃખ થયો, પણ તું અધ્યાપન કરવું કોઈને ભણાવવા કે યજ્ઞ કરાવવા આની અંદર પરાવલંબન દીનતા દોષ તો રહેલા જ છે, મારે બને તો એ પણ છોડી દો। ટૂંકમાં પોતાના જીવન નિર્વાહ માટે બ્રાહ્મણને જે છૂટ આપવામાં આવી છે કે અધ્યાપન દ્વારા એટલે બધા ભણાવવા એટલે તમને કઈક મળે ને, અથવા યજ્ઞ કરાવવા માટે કઈક મળે, તો કે બધામાં પરાવલંબનતા દીનતા દોષ મળે બધું છોડીને શ્રેષ્ઠ બ્રાહ્મણ કોને કહેવાય? શિલૈર્વા દોષ દૃપ્તયો, માત્ર આપણે આગળ ચર્ચા કરેલી ખેતરની અંદર એટલે પાક લીધા પછી દાણ્યા પછી ખેતરમાં જે કે દાણા પડી રહ્યા હોય એ વીણીને, અથવા જે જગ્યાએ આ બધા ધાન્ય તો આ બધાનું જ્યાં આગળ વિક્રય થયો હોય ત્યાં જે પડી ગયા હોય, એટલે પેલા બજારની અંદર બધા બધા ધાન્ય વેચાતું હોય દાણા જે પડી ગયો એ બધા વીણીને એને શીલ વૃત્તિ કહેવામાં આવી, લુંછ વૃત્તિ કહેવામાં, બસ એથી એને પોતાનું ઉંછ વૃત્તિ બસ એટલાથી આ શ્રેષ્ઠ બ્રાહ્મણ થયા। એટલે બ્રાહ્મણના ચાર પ્રકાર થયા, એટલે સીધે સ્વામી કહે છે કે ચાર વર્ણ નહીં, બ્રાહ્મણના ચાર પ્રકાર કયા છે? પ્રતિગ્રહ અધ્યાપન યાજન શિલોંછન લક્ષણ વૃત્યા। સૌથી અધમ બ્રાહ્મણ કયો? જે દાન લેતો હોય, એથી ઓછો જે અધ્યાપન કરતો હોય, એથી ઓછો જે યાજન કરતો હોય, એથી પણ શ્રેષ્ઠ બ્રાહ્મણ જે ઉંચ વૃત્તિ દ્વારા જીવતો હોય। આ ચાર પ્રકારના બ્રાહ્મણો છે ને, તો ચાર વર્ણ અહીંયા જે કહેવામાં આવે ને એને શ્રીધર સ્વામી આ ચાર બ્રાહ્મણના જ વર્ણ, બસ આ ચાર પછી લેવાય અપેક્ષા। બ્રાહ્મણેશ્વપી
भिक्षाम चतुर्षु वर्णेशु अब ब्राह्मण ना चार वर्ण से पर भिक्षा ले सका अथवा चार बीजा ब्राह्मण ने भेद कहवा आवे ब्राह्मण में ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र होय ए कहवा आ तो खाली वाँचु जो स्मृति ग्रंथ में शू शू छे एनो कई ख्याल आवे एटला माटे वेद शास्त्रार्थ तत्वज्ञ संतुष्टो अध्यापको वशी विद्यावृत्तिर जप परो दयालुर निरहंकृति कुर्वाणो हरह श्राद्धम ब्राह्मणो ब्राह्मण स्मृतः आ ब्राह्मण ब्राह्मण से कौन वेद शास्त्रार्थ तत्वज्ञ वेद शास्त्र ना अर्थ ने तत्व ने जानना रहा है संतुष्ट है अध्यापक है जे वेद अध्ययन कराता है वशी जेने आत्म संयम है विद्यावृत्ति सतत वेद में पारायण करता है जप पर है तो सतत जप करता है दयालु है निरह अनंग तो निराभिमानी हो कुर्वाणो हर दर रोज श्राद्ध करता हो आज ब्राह्मण से ब्राह्मण ब्राह्मण से पशुवाहन तत्वज्ञ रणे चाप पलायवान आरंभे नीतिमान शूर स विप्र क्षत्रिय स्मृत है आ ब्राह्मण क्षत्रिय क्या वाह पशुवाहन तत्वज्ञ आ पशु ने वाहन जैसे रथ वगैरह इन्हें तत्व ने जानना रहा युद्ध की कला ने जानना रहा जब द्रोणाचार्य वगैरह रणे चा भी अपलायवान रणवाज पलायन न करना क्षत्रिय धर्म से आरंभ में नीतिमान नीतिमान हो शुरवीर हो सभी प्र क्षत्रिय स्मृत है आओ ब्राह्मण जैसे एक क्षत्रिय क्या हुआ है जिनके द्रोणाचार्य अश्वत्थाम वगैरह ब्राह्मण वैश्य कर्मण्य मिलता पशुपालन तत्पर वाणिज्य कृषि करता च स वैश्य विप्रवृत्त को ब्राह्मण एवं से नहीं कि आपत्ति काल में आ बधा धर्म एने आ बधा धर्म नु पण एने आचरण करव पड़े ए बधु आगळ कहेवामां आवेलु के वैश्य कर्म में अभिरत हो पशुपालन करता हो वाणिज्य एटले व्यापार करता हो कृषि करना खेती करता है तो आ ब्राह्मण वैश्य कहलाए स्नेहालाक्षा तिला नीलिम क्षारम घृत घृतम मधु मही विक्रियते चैव सविप्र शूद्र उच्चते आ घी ने लाख ने तल ने आवरी वस्तु जे छे आ बधु जे अने पृथ्वी आवेलु जे विक्रय करवानो ब्राह्मण होय एने शूद्र कहेवाय એટલે વૈશ્યો પણ આ વસ્તુનો વિક્રય ના કરે શુદ્ર કરે એટલે આવા પણ ચાર વર્ણ ગણી શકાય આવા ચાર બ્રાહ્મણો હોય ત્યાંથી ભિક્ષા લેવાય અથવા આગળ કહેવા ચાર હોય ત્યાંથી ભિક્ષા લેવાય એવું શિવ સ્વામીએ અર્થ કર્યો વૃત્તિ ભેદે ને ચતુર્વેદેશુ એમણે તો કહ્યું વૃત્તિનો અર્થ શું કરવાનો वृत्ति न तो व्यापार कर सकता है व्यवसाय कर सकता है तो व्यवसाय चार प्रकार से ये चार भेद करवामां आवे तो वृत्ति एटले शुं आगळ कहेवामां आवे कई रीते पोतानुं गुजरान चलावे ये प्रत्येक दान लईने अध्यापन करीने याजन करीने के उन छे वृत्ति एने पण वृत्ति कहेवाय कई कहेवाय व्यापार करे छे कई रीते पोतानुं गुजरान तो बंने के चार जुदा अर्थ करवामां आवे चार रीते आवा टूंकमां आवा चार प्रकारना ब्राह्मण पासेथी संन्यासी भिक्षा लई शके पूर्व पूर्व असंभव एवा अथवा तो पछी कहेजे श्रीधर स्वामी के चार वर्ण पण गणी शकाय ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र के सर्वथा ग्रामे विप्रभावे किम कार्य कोई गाम में गया हो सन्यासी ए गाम में ब्राह्मण हो तो शू करव पूर्व पूर्व रूप में आ जो ब्राह्मण तो क्षत्रिय ने त्या क्षत्रिय तो वैश्य ने त्या तो शूद्र ने त्या भिक्षा ग्रहण कर सके एटलू तो छूट आप
शुद्ध व्याधिस्य चिकित्सिताम प्रतिदिनम भिक्षौषधम भुज्यताम। अक्षुधा नाम नो जो व्याधि छे, जे दररोज आवनारो व्याधि छे, एनी चिकित्सा करवी जोईए, अने दररोज जे भिक्षारूपी औषध प्राप्त करवू जोईए। एक ज वार एटले एटला माटे भिक्षारूप औषध मारे छूट आपवामां आवी, ब्राह्मणो ए न मळे तो आ चार वर्ण, पण एमां कयुं खरुं, विगर्ह्यान् वर्ज्यम् चरेत्। विगर्ह्य निंदनीय, जे लोको निंदनीय होय, टूंकमां जे लोको पर जे कलंकित होय, जे कलंकित होय, अपमानित होय, निंदनीय होय, एवा लोकोने भिक्षा न लेवी जोईए। हा ब्राह्मण संन्यासी એટલે કહે છે વિગર્હ્યાન અવિશસ્ત પતિતાન, જેના પર કલંકનો આ ચડાવવામાં આવ્યું હોય, જે લોકો પતિત થયેલા હોય પોતાના કર્મથી, બે રીતે, ક્યાં તો પોતાના કર્મને કારણે પતિત થયેલા હોય, અથવા તો બીજા લોકો એના પર આ ચડાવ્યું હોય, આક્ષેપ કર્યો, કલંકિત થયો હોય, તો પણ એવા ઘરની ભિક્ષા ન લેવી જોઈએ। કહે છે સતાવા ક્ષસતાવાપી ब्रह्मत्यादिना तु यह अभियुक्तो ही लोकेशु सोविशस्तः प्रकीर्तितः। ब्रह्मत्या वगैरह ये पंच महापाप क्या मार्ग, सुरापान स्वर्णस्ते ब्रह्मत्या भ्रूण हत्या वगैरह पंच महापाप से, उनको पाप ये धर्म के एवं पाप करें आक्षेप थे हो, ये मनुष्य के वजह निंदनीय है। इन अभिशस्त क्या मार्ग, ટૂંકમાં ટૂંકમાં એ કલંકિત છે, તો એવાની ભિક્ષા ન લેવી જોઈએ। અથવા કર્મણા યોનિતસ્યૈવ દેહ દોષૈશ્ચ કુત્સિતાઃ, પોતાના નિંદનીય કર્મ કરવાને કારણે, જન્મથી જેવા કર્મ કરતા હોય, જન્મથી જેવો એવા હોય, દેહ દોષૈશ્ચ અથવા દેહના દોષોને કારણે જે લોકો નિંદનીય હોય, પાતિતાં સ્થાન વિજાનીયાન મહાપાતકેન તથા, આ જે પતિત થયેલા હોય એને મહાપાતકી જાણવા, એને ભિક્ષા ન લેવી, ઇતિ યમોક્તે। ભોશરેન અયાજ્ય યાજનાદિ ગ્રહ, જ્યાં યજ્ઞ ન કરવો જોઈએ ત્યાં બ્રાહ્મણ યજ્ઞ કરે, બ્રાહ્મણ પણ એ યાજન કરે, કોઈ જે યજ્ઞ કરાવવા જાય તો એને ધ્યાન રાખવાનું કે ક્યાં યજ્ઞ કરાવવો જોઈએ, ક્યાં ન કરાવવો જોઈએ। શુદ્રાન્ય પતિતાંશાપી યાજેત અર્થકારણાત, જે પતિત થયેલા હોય કે શુદ્ર હોય એને ત્યાં બ્રાહ્મણ જેને યજ્ઞ કરાવે, અર્થકારણાત, માત્ર પોતાને પેલી દક્ષિણા મળે એથી પ્રેરાયને, લોભ વૃત્તિથી પ્રેરાયને। સહ અયાજ્ય યાજક, એને યજન કરાવ્યું ન કરાવવાની જગ્યાએ યજન કરાવવા માટે એ બ્રાહ્મણ પણ વિપ્રહ ત્યજે તમ હવ્ય કવ્યો, આવા બ્રાહ્મણને હવ્ય ને કવ્ય માંથી દૂર રાખવો જોઈએ। બહુ કડક છે આ બધી બધી વસ્તુ, વર્ણાશ્રમ ધર્મ માટે ટૂંકમાં ધીમે ધીમે બધા ડ્રોપ થવા જ પાડ્યા, એવા બધા કડક નિયમો છે કે કોઈ ભાગ્ય જ પાલન કરી શકે। એટલે અત્યારે હિન્દુસ્તાનમાં મોટાભાગના લોકો તો બધા દલિત થઈ ગયા, કારણ કે આમાંથી કેટલા ને આ તો આ જરા કઈ નિયમો તો વાંચો ને, તો આમ ધ્રુજી જેવા અપરાધી કે કેવી રીતે જીવન જીવવું, એટલે લગ્ન માટેના કેટલા નિયમો, આને માટે કેટલા બધા નિયમો પાલન કરતા કરતા જરા ગમે ચૂક થયો એટલે નીકળ્યો કરતા કરતા, એટલે કેટલી જાતિ ઉભી થઈ ગઈ, બ્રાહ્મણ ક્ષત્રિય અને ક્ષત્રિય પુરુષ બ્રાહ્મણ સ્ત્રી ફલાણે, આમ કરતા 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 સેંકડો જાતિ ઉભી થઈ ગઈ બધી, બધાને જ્ઞાત બહાર કરવામાં આવતા 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 છેવટે જ્ઞાતિ વાળા લોકો બહુ ઓછા રહી ગયા અને બહારના લોકો વધી ગયા। ટૂંકમાં આ બધા બહુ કડક નિયમો બનાવવામાં આવ્યા છે, હવે નિયમો ભલે બનાવો, નિયમ વગર કશું ચાલે એ વાત પણ ખરી, પણ નિયમો એવા હોય કે એમાં કોઈ પ્રકારની ફ્લેક્સિબિલિટી જ ના હોય। ટૂંકમાં એટલે જે ખરેખર જે આગેવાન લોકો હોય, એ આગેવાન લોકોએ તો ક્યાં છૂટ મૂકવી જોઈએ, ન મૂકવી જોઈએ, આ બહુ તમે ચુસ્તાથી નિયમનું પાલન કરવા જાઓ તો કોઈ પણ એ નિયમ મરાઈ શકે જ નહીં, એ છૂટ મૂકવામાં આવે નહીં તો લોકો બધા ટીમ બહાર જ્ઞાતિ બહાર થાય એવું થઈ ગયું। ટૂંકમાં
जे प्रकार मनुष्य ना स्वभाव ने ध्यान में राखी ने जे नानी मोटी छूटछाट मूकवी जो थोड़ी क्षमा करवी जो उदारता दाखवी जो एने बदलवानी तक आपवी जो सुधारवा प्रयत्न आवुं करवुं जोईए तो सुधारवा माटेनी योजना करवी जो व्यवस्था उभी करवी जो आवुं करवुं जोईए जरा गुनोग्रह सजा ज करवी कि गुनो करनार ने गुनेगार वृत्ति मुक्त करवो बहुत संकुचित मनोवृत्ति थी जाए बस बधा लोग ने वो अन्याय थाय पछी लागे दुभाया सैकड़ों वर्ष सुधी आ बधा हिंदुस्तान ना लोकोने लागे दुभाय वर्णाश्रम वर्णनो एनो एनो आवुं प्रयोजन नथी पण वर्णाश्रम व्यवस्था नुं जे रीते नियंत्रण करवामां आव्युं के संचालन करावा आवो ये संचालन करावा जो मैच्योरिटी परिपक्वता ना हो तो कोई प्रकार की व्यवस्था से ईश्वर शाप रूप थे इस पर कोई भी व्यवस्था चलो पातो इतना में वांछू जी के तुमने खबर पड़े क्या कोई चलो थोड़ो तुमने झांकी था है भिक्षाम चतुर सुवर्णेशु विघर्या विघर्ष्यान वर्ज्यम शरेर संन्यासी आज निंदनीय छे पति छे कलंकित छे आ बधाने छोड़ीने चार वर्णमां ए भिक्षा ग्रहण करी शके तमाय पण सप्तागारान असंकृप्तान सप्तागार सात थी वधारे घरमां भिक्षा न लेवी जोईए असंकृप्तान टूंकमां संकल्प कर्या वगर कि पेरा सात पेला पेरा सात घरे जेवू नहीं तरह गाम अंदर चालो मोटी मेड़ी कोने देखाय छे मेड़ी बंद घर कया छे चणेला घर कोना छे त्या जे लोको केवा धनवान वगैरह केवा सुखी देखाय छे त्या आपणे भोजन सारू मळे ए सात घरे नक्की करीने जेवू नहीं असंकल्पता नक्की कर्या वगर जे सात घर हो सात घर एक पछी एक जाओ बस तुष्ये लब्धेन तावता एटला घरों में भिक्षा करवाथी जे प्राप्त था एने संतोष मानवो जोईए असंकल्पताम अत्र अयम लाभो भविष्यति इति पूर्वम अनुदिष्टान गृहान प्रति आ जगह जैसु ना ब्राह्मण उगर लगे आ नागर लगे आ फल मैसे ये प्रकार पी विचार कर नक्की कर सात घर में जवा हमें कि धारो कि पहला घर में तो पूरी भिक्षा में सात घर जवा जरूर नहीं एटली भिक्षा मेलवी जी जरूरी हो बने घनी कि सात घर जवा छता जरूर ना मे तो पी जा नहीं करवाता न मे तो सात थी जे मे संतोष मानवा मुख्या ब्राह्मणेश भिक्षा तो दलावे प्राण रक्षार्थम पूर्व पूर्ववर्ण अलावे उत्तरोत्तरवर्ण ज्ञा क्षेत्र ब्राह्मण पास भिक्षा लेवी पर पोता प्राण रक्षा करवा मारे जो ब्राह्मण न मे तो पशुना वर्ण जैसे भिक्षा रही सकते आ प्रकार भिक्षा मे नियम कहने माधुकरी भिक्षा भी चलो पीछे अपने आग्रह कर ओम पूर्णमद पूर्णमिदम पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति शांति शांतिः सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः जन्माद्यस्य यतोऽन्वयादितरतः स
चार्थेष्वभिज्ञस्वराज तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदानि यथा विनिमयो यत्र त्रिसर्गो मृषाः धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि ॐ शान्ति शान्ति शान्तिः हरि ॐ श्री गुरुभ्यो नमः हरि ॐ